જય શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રી શ્લોક નંબર એકસો અગિયાર અને એ જે રાધ્યાધિક ભક્ત તે છે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા શ્લોક નંબર એકસો બાર અને એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમની વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્ત્રુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિજભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને જે એમ જાણવું શ્લોક નંબર એકસો તેર અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું શ્લોક નંબર એકસો ચૌદ અને વિધાધિક ગુણવાળા જે પુરુષ તેમના એ જ પરમફળ જાણવું કહ્યું શ્રી કૃષ્ણ ભગવાન વિશે ભક્તિ કરવી સત્સંગ કરવો અને એમ ભક્તિને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ તે પણ અધોગતિને પામે છે શ્લોક નંબર એકસો પંદર અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મ વ્યથા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન ન કરવું શ્લોક નંબર એકસો સોળ અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એત્ર જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે ને વિશે કરવી શ્લોક નંબર એકસો સત્તર અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દસમ કં તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમને નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો શ્લોક નંબર એકસો અઢાર અને એ જે પુરાણ જે તે પુણ્ય સ્થાનક પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું અને વળી વિષ્ણુ શાસ્ત્ર નામ આદિ તેનું પુરાણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું અને તે પુરાણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે શ્લોક નંબર એકસો ઓગણીસ અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેની વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તવું શ્લોક નંબર એકસો વીસ અને આચાર વ્યવહાર અને પ્રાય પ્રાયશ્ચિત એ જે ત્રણ વાના તે જે દેશકાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને સામર્થ્ય એટલાને અનુસરીને કરવા કરીને જાણવા જય શ્રી સ્વામિનારાયણ